દક્ષિણ ગુજરાતમાં આયોજિત ટ્રાઇબલ ટ્રેડ ફેર જાણે કે રાજકીય અખાડો બન્યો છે. કામ કરે છે અને ખાસ કરીને આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. આજે અમારા સમસ્ત આદિવાસી સમાજ અને જે સરકારે એકદમ સરસ ઇનિશિયેટિવ જે લીધો છે કે ટ્રાઇબલ ટ્રેડ ફેર રાખવાનો, જેના થકી આદિવાસી નાના મોટા ઉદ્યોગ ખોલી શકે અને જે રોજગારની પણ તકો છે ઉદ્યોગના માટે સ્પેશિયલ સ્કિલની ટ્રેનિંગ કરીને ઉદ્યોગ નાના મોટા ઉદ્યોગમાં પણ એમને કઈ રીતે નોકરી આપી છે એના માટે સારો પ્રયાસ છે. પણ આ બંને જે તથાકથિત આદિવાસી નેતા છે એ અમારા સમાજને ઉશ્કેરવાનું કામ કરે છે અને અમારા યુવાનો સારી નોકરી કરે, સારું ભણતર લે કે સારો ઉદ્યોગ ખોલે એ જરા પણ એમની રાજનીતિમાં ફિટ બેસતું નથી. એના કારણે અવરોધો ઊભા કરવાનું કામ કરે છે, ખાલી વિરોધ 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 કરવાનું કામ કરે છે. એને બંદેવ લોકોને આપણા જે લોકસભાનું ઇલેક્શન થયું, એકને વલસાડ ડાંગ લોકસભામાં મારી સામે અને બીજાને અમારા ભરૂચમાં મનસુખભાઈ વસાવાની સામે કારમી હાર થઈ છે, કારમો પરાજય થયો છે. એના કારણે બંદેવ લોકો નાસીપાસ થઈ ગયા છે અને વધારે વધારે ઉશ્કેરણીનું કરવાનું કામ કરે છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. પણ હવે આદિવાસી સમાજના દરેક લોકો, અમારા વલસાડ ડાંગ લોકસભાના દરેક લોકો અને ભરૂચના લોકોને પૂરા ગુજરાતના જે ઉમરગામથી અંબાજીની પટ્ટી છે એમાં દરેક આદિવાસી સમાજ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જ છે. અને અમારા ખાસ કરીને વાંસદા વિધાનસભાની વાત કરું તો વાંસદાના લોકોએ હવે ઠાની લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જ ધારાસભ્ય બનશે, એ વાત પણ ચોક્કસ થઈ ગઈ છે. અને જે અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતા જે મારી સામે લડેલા અને હારેલા અને જે વાંસદાના હમણાં હાલના ધારાસભ્ય છે એમણે કહ્યું છે કે પહાડ છે તત્વ નથી, એ પહાડ નથી, એમનો ઈગો, એમનું એરોગન્સ, એમનો જે ઘમંડ છે એ પહાડ છે. અને એ જે એરોગન્સ ને ઘમંડ હતો કે અમે હારી જ નહીં શકીએ, કોઈ પણ હરાય જ નહીં શકે, એ ઘમંડ તોડવાનું કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા વલસાડ ડાંગ લોકસભાના અંતર્ગત આવતો દરેક મતદારોએ કર્યો છે. એમનો ઘમંડ પહાડ તોડી કાઢ્યો છે અને અમે ધવલ પટેલના ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર આદિવાસીઓ સાથે ચટ્ટાનની જેમ ઉભરેલી છે. અમે સાચા આદિવાસી છે અને આદિવાસીનો સર્વાંગી વિકાસ કરીને જ રહેશું. એ રીતે 2027માં પણ અમારા ભારતીય જનતા પાર્ટીના 27માંથી 27 રિઝર્વ સીટ અમે ભારતીય જનતા પાર્ટીને જીતવાના છે એ હવે ચોક્કસ થઈ ગયું છે. અને આ લોકોને જાકારો આપવાના એ પણ ચોક્કસ થઈ ગયું છે. મારે મીડિયાના માધ્યમથી જે આ લોકો હંમેશા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, ખાલી કોઈ પણ ઉશ્કેરણી કરે છે, વિરોધ કરીને વોટ લઈ જાય છે, મારે એમ પૂછવું છે જે ખાસ કરીને વાંસદા વિધાનસભાના ધારાસભ્ય છે કે તમે 7 વર્ષથી ધારાસભ્ય છો તો તમે ટોપ 10 કયા વિકાસના કામ કર્યો એનો લિસ્ટ આપો કે કયા મોટા પ્રોજેક્ટ કર્યા, લોકોને રોજગારી આપવા માટે શું કર્યું કે લોકોને ઉદ્યોગ ખોલવા માટે શું કર્યું કે બીજા કોઈ મોટા વિકાસના શું પ્રોજેક્ટ કર્યા એનું તમે આખું વિશ્લેષણ ને લિસ્ટ આપો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ખાલી હમણાં લઈને ઉશ્કેરણી કરતા હતા અને ઉશ્કેરણીથી વોટ લેતા હતા અને હમણાં લઈને કોઈ એમને સવાલ ના પૂછતો હતો, આજથી મેં સવાલ પૂછવાનું ચાલુ કર્યું છે કે તમે 10 કામ ખાલી બતાવી દેવું કે વાંસદા વિધાનસભા અંતર્ગત આવતા વાંસદા તાલુકા, ચીખલીના 35 ગામ અને ખેરગામના 6 ગામમાં તમે શું કામગીરી કરી ટોપ 10 વિકાસમાં એની વાત તમે કરો એટલે ખબર પડી જશે કે આદિવાસીનો હિતેચ્છુ કોણ છે ને આદિવાસીનો સમર્થક કોણ છે ને આદિવાસીનો વિરોધી કોણ છે. અને ખાસ કરીને વાત કરું, હંમેશા એ માણસ વાત કરે કે હું આદિવાસી સમાજનો હિતેચ્છુ છું અને આદિવાસી સમાજનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે હું પોતાની પાર્ટીને પણ હું ભૂલી જાઉં છું. પણ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણા આદરણીય દ્રૌપદી મુર્મુજીને ઇલેક્શનમાં ઉતાર્યા હતા ત્યારે પૂરો દેશ દ્રૌપદી મુર્મુજીને સપોર્ટ કરતો હતો, ત્યારે આ માણસે જે વાંસદા વિધાનસભામાં ધારાસભ્ય છે તેમણે એના વિરુદ્ધ વોટ કરવાનું કામ કર્યું છે. તો મારે એમ પૂછવું છે કે આદિવાસી સમાજનું તમને આટલી બધી પડેલી હોય તો તમે કેમ આદિવાસી સમાજની મહિલા જ્યારે એકદમ સર્વોચ્ચ પદ પર બેસવાની હતી ત્યારે એમના વિરુદ્ધ વોટ કર્યો, એ મારે સવાલ પૂછવા છે. એની સાથે રાહુલ ગાંધી હમણાં અમેરિકામાં ગયા હતા અને અમેરિકામાં એમણે એવું ભાષણ કર્યું હતું કે અમે એકવાર કોંગ્રેસની સરકાર આવી તો અમે ST SC અને OBC સમાજનું આરક્ષણ કાઢી દેશું, એવું બયાન આપ્યું. જ્યારે મેં એમને સવાલ પૂછ્યો કે તમારું શું સ્ટેન્ડ છે ત્યારે કોઈ જવાબ પણ નહીં આપી શકે. એટલે એનું એક જ વસ્તુ માનવું છે કે જે રાહુલ ગાંધી એમના કોંગ્રેસના નેતાએ કહ્યું છે એમનો એના માટે
પૂરેપૂરું સમર્થન છે. અને આ જે આખું રાહુલ ગાંધીએ કીધું એમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે એ વસ્તુનું સમર્થન થોડા 5-6 દિવસ પહેલાં જ આપ્યું કે રાહુલ ગાંધીએ જે કીધું એ તદ્દન ખોટું નથી, પૂરેપૂરું વસ્તુનું સમર્થન છે. એટલે પૂરું કોંગ્રેસની માનસિકતા આવી ગઈ છે. હવે એ લોકો અમારા આદિવાસી ઓબીસી અને એસસીનું આરક્ષણ હટાવવા માંગે છે. અને અહીંયાના જે કથાકથિત આદિવાસી નેતા છે એને આ વસ્તુ પર કોઈ બોલતા નથી, એનો મતલબ એમ છે કે આ વસ્તુનું એ લોકો પૂરેપૂરું સમર્થન આપે છે. એટલે તમારી સામે જે મેં વાત કરી, જે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસીઓ માટે સર્વાંગી વિકાસ કરી એની પણ વાત કરી, સાથે આ લોકો જે 10 કામ કરી બતાવ્યા હોય તેની પણ લિસ્ટ મેં એમની પાસે માંગુ છું, અને ખાસ દ્રૌપદી મુર્મુજી વિરુદ્ધ કેમ વોટ કરેલ એની વાત, અને રાહુલ ગાંધી જ્યારે એસટી એસસીનું ઓબીસીનું આરક્ષણ કરવાની વાત કરે છે ત્યારે કેમ સ્ટેન્ડ નહીં લીધું એ મારે ખાસ એમને પૂછવું છે. અને હું તમને 100% પાછી ખાતરી આપું છું કે જે 2024માં 4 જૂને અમે લોકસભાનું ઇલેક્શન જીત્યા હતા અને 5 જૂનથી કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. 2027માં ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય વાંસદામાં ચૂઝ કરીને આવવાનું છે. ધન્યવાદ. આજે ગુજરાતનો પ્રથમ આદિવાસી સમાજના ટ્રેડફેર 3 દિવસનો કાર્યક્રમ છે, એમાં આજે અમને સાંસ્કૃતિક કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હતું અને અમે આજે આ કાર્યક્રમને નિહાળવા માટે અને લોકોને માહિતગાર કરવા માટે આવ્યા છે. ત્યારે કોઈ તત્વની વાત અહીં કરવામાં આવી, પરંતુ અમે તત્વ નથી, અમે આદિવાસી સમાજના બહાર છીએ અને સમાજમાં અમે કદી રાજકારણ કરતા નથી અને રાજકારણમાં અમે સમાજકારણ કરીએ છીએ. અમારો સમાજ ક્યારે સ્થાન લે, અમારો સમાજ કેટલો આગળ વધે એનું કામ કરવા આવ્યા છે. ઘણા બધા એવા લોકો આવીને ઘણી મોટી વાત કરી ગયા, પરંતુ એમણે અરીસો જોવાની જરૂર છે. જે કાર્યક્રમ સરકારે કરવો જોઈએ એ કાર્યક્રમ અત્યારે અમારા સમાજે કરવો પડે છે, અમારા સમસ્ત આદિવાસી સમાજે કરવો પડે છે, લોકમંગલ ટ્રસ્ટે કરવો પડે છે, સ્પર્શ ટ્રસ્ટે કરવો પડે છે. ત્યારે આ કાર્યક્રમ હંમેશા સરકારનો હોવો જોઈએ. જે આદિવાસી સમાજ છે, જે કચડાયેલો સમાજ છે, આર્થિક રીતે કચડાયેલો સમાજ છે, એને નોકરી તમે આપી નથી શકતા, એમને આઉટસોર્સિંગમાં તમે લેશો 11 મહિનાના કરાર આધારે અને એમનું શોષણ થાય છે. ત્યારે આજે એવો પ્રસંગ છે કે એવું સ્ટેજ સમાજે આપ્યું છે કે દરેક યુવાન ઉદ્યોગ વ્યવસાય અને ધંધો કરી શકે અને પગભર બની શકે. ત્યારે અમારા પર થયેલી ટિપ્પણીને અમે નકારીએ છીએ, વિરોધનું રાજકારણ કરીએ છીએ, પરંતુ વિનાશકારી પ્રોજેક્ટના વિરોધનું રાજકારણ કરીએ છીએ. અમે કોઈ પણ સમાજના કામોનો વિરોધ કરતા નથી, પરંતુ તમારે આઈનો જોવાની જરૂર છે. જે કામ સરકારે કરવું જોઈએ તે અમારા લોકો સામાજિક આગેવાનો કરી રહ્યા છે, ત્યારે તમારે સમાજની પારાસિસી જોવી છે અને હંમેશા અમે